Ruzan ji shuk shub belag lag kisa samya abya ane jom abirta public na jom jo pratibhav levanu shuru kariye to anek chakavnari mahiti samya avi shake tem che atyare aje 16-17 વર્ષથી છોકરી જે ઘૂમાઈ ગઈ છે તેના માટે આઈમ શ્યોર એ લોકો જજ એટલે શું કે કોર્ટમાં બી ગયા હશે કારણ કે કોર્ટ બી એટલે પોલીસ ના કરી શકે તો કોર્ટ બી પોલીસને કહે છે કે ભાઈ તમારે આટલા 3 કે 4 મહિનામાં કોઈ બી રીતે શોધી લાવવાની હવે બાળકી છે ના બાળક છે એટલે હજી વધારે આઈ મીન મને બી થોડું અજીબ લાગે છે કે કેમ હજી 16-17 વર્ષની દીકરી છે કંઈ પખેડું મળ્યું નથી કંઈ થયું નથી બીજું એમની પહેલાં જે પેલા ભાઈ જે બોલતા હતા કે એમના મા બાપને 25 લાખ રૂપિયા અપાયા એટલે મેં ના કહ્યું તમને કે નોર્મલી અનફોર્ચ્યુનેટલી આ જ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે થાય છે શું કે મા બાપ આમ એવું નથી હું એવું મા બાપને આજે દોષ નહીં આપું કે ભાઈ તમે 25 લાખ રૂપિયા લઈને કેમ ચૂપ બેઠા પણ મા બાપને 25 લાખ આપ્યા સિવાય બી પ્રેશરો આપ્યા હશે કે આમ થઈ જશે તમારું જિંદગી બગડશે તમારી દીકરીની બગડશે આમ કરશું તેમ કરશું એના કરતાં પૈસા લઈને ચૂપ બેસી જાઓ એટલે આજે આગળના સાહેબે કીધું બિલકુલ સાચું કીધું આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝ પ્રોબ્લેમ કારણ કે આવું થઈ રહ્યું છે ને એ થઈ રહ્યું છે એટલે જ કન્વિક્શન રેટ અગર બહેનોના કેસમાં મોટી બહેનોના કેસમાં હોય તો કન્વિક્શન રેટ ખાલી 18% છે મારા કેવું હતું આપણો જે મેઇન મુદ્દો છે અત્યારનો કે આપણે જે બાળકીઓ પર જે તમે મને પહેલા ક્વેશ્ચન પૂછ્યો પોક્સો હેઠળ કેસ તો દાખલ થાય છે પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે કે કેમ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સૌથી પહેલા પ્રોબ્લેમ છે કે ગુજરાતમાં તો બહુ ઓછી છે ગવર્મેન્ટે જ્યારે ઓડિયન્સ કર્યું ત્યારે કહ્યું કે ભાઈ 1076 ફાસ્ટ ટ્રેક કરીએ એમને કંઈ 800 કરોડ બી ફાલાવ્યા છે જેમાંથી 500 કરોડ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે બાકી એ ગવર્મેન્ટ આપશે એટલે 1000 કરોડ ફોર ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે મને નથી ખબર હજી આપણા ગુજરાતનો શું સ્ટેટસ છે કારણ કે અગર અત્યાર સુધી ગુજરાતના સ્ટેટસમાં ના બન્યું હોય તો આપણે જલ્દીથી બનાવવી પડે કે ગવર્મેન્ટે એના બધા પ્રોવિઝન્સ બી આપ્યા છે સાથે સાથે ખાસ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કહી છે એટલે હું એટલા માટે સમજાવી રહી છું કારણ કે લોકોને જ્ઞાન આવે એટલે નેક્સ્ટ ટાઈમ એ લોકો સાથે ભગવાન એ લોકો સાથે ના કરે પણ પોતા સાથે થાય યા કોઈ બાજુ સાથે થાય તે લોકોને ખબર પડે અને એ લોકોનો પોતાના હકની ખબર પડે કે જોડે ફોર્સેનિક કીટ એટલે સ્પેશિયલી ફોર્સેનિક કીટ આજકાલ એટલે અપાવવામાં આવે છે તાકી વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન થાય કારણ કે તમે મને પહેલાં પૂછ્યું કે કેમ લોકો છૂટી જાય છે કન્વિક્શન કેમ ઓછો છે કારણ કે ઘણી વાર પેલો જેન્યુઅન જેને કે અત્યારે મારે પેલા પીએસઆઈને સલામ મારી જોઈએ કે એને આટલું સરસ રીતે એની 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 રીતે એને બાળકીને શોધી નાખી ના એટલે હું હંમેશા એવું કહું છું કોઈ દિવસ પોલીસને કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ પોલીસ એટલે આવડતું નથી પોલીસને બધું જ આવડે છે આપણી ભારત દેશની પોલીસ દુનિયાની બેસ્ટ પોલીસ છે પણ અગર એ કરવા માંગે તો અનફોર્ચ્યુનેટલી થાય છે શું પોલીસમાં કે આઈધર પેલો પોલિટિકલ પાવર આવી જાય એ આઈધર મની પાવર આવી જાય ને એટલે આપણી પોલીસ ગોલ ગોલ ફરે છે એટલે આપણી પોલીસને શીખવું જોઈએ આપને લાગે છે ખરું કે આ આ દુષ્કર્મ કેસમાં ઘટાડો થઈ શકે હા જે અપરાધીઓ છે તે મોટા ભાગના જે શ્રમિક જોવા મળતા હોય છે ભણેલા ગણેલા નથી હોતા તેઓ પર પ્રાંતમાંથી આવતા હોય છે કે પછી અહીંયા અહીંના સ્થાનિક હોય તો તેઓ કે પછી ખૂબ જ બેકવર્ડ ક્લાસમાં એટલે કે ખૂબ જ મજૂરી કરીને જે જીવતા હોય તે પ્રકારના ફેમિલીમાંથી આવતા હોય છે હવે આપણે આપણે સોશિયલ ફેક્ટર ડિસ્કસ કરીએ તમે બિલકુલ સાચું કહ્યું હવે ધીસ ઇઝ સોશિયલ થિંગ હવે પોલીસનું તો આપણે કહી દીધું શું કે એડમિનિસ્ટ્રેશન કહી દીધું જ્યુડિશિયરી કહી દીધું હવે આમાં સોશિયલ એસ્પેક્ટ આપણે આપીએ કે ચલો કઈ કેથે બી પરપ્રાંતિઓ કે આપણા ગુજરાતના કારણ કે ગુજરાતમાં બી આપણે અત્યારે તો આ કેસ અલગ છે પણ બાકી ગુજરાતમાં બી આવું થાય છે આપણી પાસે કેસો આવે છે હવે એમાં થાય છે શું કે આ જે બી લોકો છે એ લેબર ક્લાસ છે હવે અમે લેબર ક્લાસમાં એટલે સ્લમ એરિયામાં અને ચાલીમાં કામ કરીએ છીએ તો અમે જોઈએ છીએ કે ઘણા લેબર ક્લાસ લોકો પ્રેક્ટિકલી એ લોકો આઈધર એ લોકોનું એક તો એ લોકોનો મમ્મી હોય એટ ધ મોસ્ટ વાઇફ હોય એટલે એ લોકો કોઈ બીજી લેડીઝ સાથે વાત ના કરે એ લોકોને બીજી લેડીઝ સાથે વાત કરતા આવડતી બી નહીં હોય પહેલી વાત હવે લેટ સે પરપ્રાંતિ એટલે બહારથી અહીંયા આવતા હોય એકલા રહેતા હોય કોઈ 2-4 જણ ખોલીમાં રહેતા હોય હલીમલી એટલે જોડે જોડે હવે થાય શું કે જ્યારે જોબ કરવા જાય છે ત્યારે ભયંકર પેલો પ્રેશર હોય સી ધેર થિંક કે ધેર અ સ્ટિગ્મા ટુ ધ સોસાયટી ધે થિંક ધેર આઉટકાસ્ટ એટલે એ લોકો વિચાર એવું લાગે કે અમારે સોસાયટી તમે આઉટકાસ્ટ છે કારણ કે એ લોકો 4-5 જે અંદર અંદર વાતો કરતા હોય કોઈ બેન સાથે એ લોકો સાથે વાત ના કરી હોય એટલે હવે એ લોકોને શું થાય કે ઓકે ટુ પ્રૂવ ધેમ સેલ્ફ હવે જ્યારે આ લેબર ક્લાસ છે યુનો જ્યારે એ લોકો કામ કરતા હોય લેબર વર્ક કરતા હોય ત્યારે પ્રેશર્સ હોય ગાળો પડતી હોય એ લોકોને ધૂતકારવામાં આવતા હોય એ લોકોનું સેલ્ફ એસ્ટીમ ઝીરો અપરાધ ભાવના જે પેદા થતી હોય છે અને સાથોસાથ તમને પણ જે જાગૃત કરવાની જરૂર છે એ લિટરેટ કરવાની જરૂર છે કે આપ જે સ્થિતિમાં જે કન્ડિશનમાં કામ કરી રહ્યા છો તમામ અનેક પ્રકારના ગુના એ જાણતા અજાણતા થઈ શકે છે અને એટલે જ એમનું એ કાઉન્સિલિંગ પણ કરવાની જરૂર છે તેમના જે જાગૃત મનની અંદર કે આપે આ કન્ડિશનમાં કામ કર્યો છો તો આપે આટલી આટલી બાબતોથી દૂર રહેવાની તાત્કાલિક જરૂર છે જેથી અપરાધિક ભાવના તેમના દિમાગની અંદર પેદા ન થાય આ ચર્ચા અત્યંત લાંબી ચાલી શકે તેમ છે રુઝાન સાથે અનેક મુદ્દે ચર્ચા વિસ્તારથી થઈ શકે તેમ છે કારણ કે હવે આ મુદ્દો બની ચૂક્યો છે એ જનજાગૃતિનો લોકોમાં અવેરનેસ પેદા કરવાનો પરંતુ અહીં આપણે